क्षेत्रफळ कई रीते मेळववा एनी चर्चा करी। हवे आपणे जोईए स्वाध्याय 8.1 नी अंदर आवा ज कई प्रश्नो आपेला छे, एमां पहेला आपणे चोथा अने पांचमा प्रश्न उपर नजर करशुं। કેમ કે બંને પ્રશ્નો ઉપવલયના છે અને આપણે આગળના વિડિયોની અંદર ઉપવલયનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવવું એ જોઈ ગયા, અને એની ઉપરથી આપણને એવું પણ મળ્યું હતું કે ઉપવલયનું ક્ષેત્રફળ પાઈ એ બી હોય તો આની અંદર x વર્ગ છેદમાં 16 વત્તા y વર્ગ છેદમાં 9 બરાબર 1 છે, તો a કેટલા થશે 4, b કેટલા થશે 3, તો 4 તેરી પહેલાનો જવાબ આવશે 12 પાઈ, બીજાનો આમાં 2 અને 3 6 પાઈ। तो आ क्षेत्रफळ आपणने बेनी अंदर जवाब स्वरूपे मळशे, पण आपणे आवा प्रश्नोनी अंदर परीक्षामां पूछाय तो गणतरी करवी पड़े। जो आपणे आनी आकृति दोरीए तो आनी आकृति केवी थशे, परवलय अहींया उगम बिंदु होय 0 0, अहींया आवशे a 0, आमांथी a कोण थशे, तो एना माटे पहेला आपणे लखी शकीए x वर्ग छेदमां 16 वत्ता y वर्ग छेदमां 9 बराबर 1 माटे a बराबर 4 આનું વર્ગમૂળ હોય કે ના હોય, અને b બરાબર કેટલા 3 થાય, તો અહીંયા શું આવશે એનો એક્સિયમ હોય એટલે કે 4 0 આ સાઈડ હોય -4 0, ઉપર કોણ હશે y અક્ષ ઉપરનું બિંદુ આ હોય 0 3, અહીંયા કોણ હોય 0 -3। જો આપણે આનું ક્ષેત્રફળ મેળવી ગુણ્યા 4 પર દઈએ તો આપણને માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ મળે, नाम आपी दिए अहीं ओ ए बी, तो आ प्रदेशनुं क्षेत्रफळ गुण्या 4 एटले आपणने आखा उपवलयनुं क्षेत्रफळ मळे। तो आना क्षेत्रफळ माटे आपणे शुं करी शकीए, जो आपणे आमां लंबचोरस उभा बनावशुं तो आपणे आमांथी y ने x ना स्वरूपमां बधुं फेरववुं पड़शे, x नी लिमिट राखवी होय तो 0 थी 4 नी लिमिट आवशे। જો x અક્ષ ઉપર આપણે લંબ દોરીએ તો y અક્ષ ઉપર દોરશું તો 0 થી y આમાંનો 3 સુધીની, આપણે x વાળું કામ કરવું હોય તો આમાંથી y ને કરતા બનાવીએ તો શું થશે y વર્ગ છેદમાં 9 બરાબર 1 માઈનસ x વર્ગ છેદમાં 16, તો y વર્ગ બરાબર 9 નો ઉપર જશે, લસા લેશું એટલે 16 છેદમાં આવશે એટલે અહીં આવશે 16 માઈનસ x વર્ગ, અને y બરાબર શું આવશે પ્લસ 16 માઈનસ 3 ના છેદમાં 4, બે નું વર્ગમૂળ નીકળશે અને આ વર્ગમૂળમાં એમ નમ રહીએ 16 માઈનસ x વર્ગ, આ આપણને y ની કિંમત મળી। હવે આપણે વાત કરવી છે લિમિટ માટે, તો ઉપવલયનું ક્ષેત્રફળ અથવા તો માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા આટલો ભાગ આવશે 4 ગુણ્યા એરિયા ઓફ ओ ए बी ओ, एटलो विस्तार आवशे ने ओ ए बी ओ, 4 गुणा आ विस्तार नु क्षेत्रफळ एटले आपणुं मागेलुं क्षेत्रफळ थई गयुं। हवे न्या शुं आवशे 4 गुणा आनु संकलन, संकलन नी अंदर लिमिट शुं आवशे 0 थी 4, 0 थी 4 नी लिमिट संकलन मां कोण आवशे 3 ना छेद मां 4 रूट 16 माइनस एक्स वर्ग इंटू डीएक्स। ખાસ ધ્યાન રાખશો અહીંયા પહેલા ચરણની વાત કરી છે એટલે પ્લસ ની નિશાની લીધી છે, જો નીચે જાશું ક્યાંય અથવા તો એક્સ અક્ષ ઉપર જ આપણે આ વસ્તુ લીધી હોત તો લિમિટ શું આવત માઇનસ 4 થી 0 જો આ ભાગ લીધો હોત તો, એટલે ક્યાં આપણે વાત કરીએ છીએ એ મુજબ જ આપણે લિમિટ લેવાની અને અહીંથી નિશાની પસંદ કરવાની। હવે આમાંથી 3 ના છેદમાં 4 12 આવશે, 4 4 ઉડી જશે વધશે શું 3, આનું સંકલન સૂત્ર જાણીએ છીએ x બાય 2 વર્ગમૂળમાં જે આપ્યું છે એ જ 16 માઈનસ x વર્ગ વત્તા a વર્ગ છેદમાં 2, a વર્ગ એટલે 16 છેદમાં 2 sin ઇન્વર્સ x અપોન a, a કેટલો છે 4, લિમિટ આવશે 0 થી 4। સાદું રૂપ આપીએ તગડો 12 એમનમ, પેલા ચોગડો મૂકશું અહીંયા 4 નો વર્ગ 16 એટલે પેલું 0 થઈ જશે, વત્તા 16 ના છેદમાં 2 એટલે 8 sin ઇન્વર્સ 1, કેમ કે 4 ના છેદમાં 4 આવશે ને, પછી માઈનસ 0 મૂકશું પેલું આખું 0 વત્તા sin ઇન્વર્સ 0 એટલે 0 પૂરું, વધ્યું શું અહીંયા 3, અહીંયા વધ્યા 8 sin ઇન્વર્સ 1 એટલે π/2, 2 4 8, 4 તેરી 12 π,
એકમ સ્ક્વેર ક્ષેત્રફળનો એકમ વર્ગમાં હોય તો જે આપણે હમણાં જ વાત કરી ક્ષેત્રફળ કેટલું મળશે 12 પાઈ તો અહીંયા આપણને 12 પાઈ એકમ સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ મળી ગયું તો આ રીતે આપણે આની ગણતરી કરવાની થાય શક્ય હોય ત્યાં સુધી આકૃતિ દોરવી આકૃતિ એક્ઝેક્ટ પરફેક્ટ માપની થાય એવું જરૂરી નથી પણ જેની આપી છે એની થાવી જોઈએ માની લો કે તમને ખબર જ નથી કે આની આકૃતિ કેવી હોય તો એના માટે આપણે બહુ આગળ ભણી ગયા છીએ કબૂતરખાના બનાવવાના એટલે કે આ રીતે આપણે x અને y ની જુદી જુદી કિંમતો મૂકી શકીએ જેમ કે x ની કિંમત 0 લઈએ તો આમાંથી y શું મળે તો y મળશે 3 એ જ રીતે y = 0 લ્યો તો x મળશે 4 તો આવી કિંમતો આપણે આ રીતે ઘણી બધી મેળવી શકીએ અને પછી યામ સમતલમાં ગોઠવતા જઈએ અને જોડતા જઈએ તો આપણને વક્ર મુજબ આકૃતિ મળતી જાય પણ ઉપવલયમાં વર્તુળમાં એના સમીકરણો આપણને યાદ જ હોય એટલે એની આકૃતિઓ આપણે સીધી એમનામ રફકામમાં દોરતા હોય એ રીતે દોરી શકીએ તો આવા માટે આપણે આવા કબૂતરખાના બનાવવાની જરૂર નથી આવી જરૂરિયાત જે આપણને વક્ર કંઈક અલગ અંદાજમાં આપેલો હોય ન્યા જરૂર પડે હવે આ ઉપવલયનું સમીકરણ મેળવું તો એના જેવો જ પ્રશ્ન પાછો પાંચમો છે તો ન્યા આ જ રીતે આપણે એને કરતા બનાવી અને કિંમત મૂકશું એટલે 6 પાઈ જવાબ આવશે તો આ તમે જાતે ગણી શકો તો હવે આપણે વાત કરીએ પેલા પ્રશ્નની એની અંદર શું આપ્યું છે આપણને વક્ર y વર્ગ બરાબર x x અક્ષ અને રેખાઓ x બરાબર 1 અને x બરાબર 4 વડે પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પહેલા ચરણમાં આ બધી વિગતો આપી છે એનાથી જે આવૃત થાય છે એટલા વિસ્તારનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો એના માટે આપણે પહેલા એની આકૃતિ દોરવી પડશે આકૃતિ ઉપરથી આપણને ખ્યાલ આવશે કે કેટલા વિસ્તારના ક્ષેત્રફળની આપણે જરૂર છે તો જો પહેલા તો આપણે યામ સમતલની અંદર x અક્ષ અને y અક્ષ દોરીએ x x ડેશ y y ડેશ y વર્ગ બરાબર x માની લ્યો કે આપણને ખબર નથી કેનો વક્ર કેવો મળશે તો રફકામની અંદર આપણે આ રીતે x અને y ની જુદી જુદી કિંમત મૂકી અને બિંદુઓ મેળવી શકીએ x = 0 લઈએ તો y પણ 0 મળશે y = હું 1 લઉં તો x કેટલો મળશે 1 y = -1 લઉં -1 નો વર્ગ 1 થાય એટલે x ની કિંમત 1 મળશે y = 2 લઉં તો y ની કિંમત 4 મળશે y = -2 લઉં તો પણ x 4 જ મળશે કેમ કે -2 નો વર્ગ 4 થાય હવે આ બધા બિંદુઓને દર્શાવશું 0 0 અહીંયા હોય અહીંયા એકડો હોય તો x યામ 1 એટલે અહીંયા y યામ 1 y નો એકડો અહીંયા હોય પછી y - 1 અહીંયા હોય 1 અહીંયા છે એટલે જો આનો આલેખ આપણને આ રીતે આમ મળે અને આપણે જાણીએ છીએ કે આ આકાર પરવલયનો છે પરવલયનું સમીકરણ બે સ્વરૂપનું હોય y વર્ગ = 4ax x વર્ગ = 4by + c હોય તો આ ઉગમ બિંદુથી દૂર હોય પણ આટલી જ વસ્તુ આપી હોય તો એનું શિરોબિંદુ ઉગમ બિંદુ હોય જો y વર્ગ હોય y વાળું પદ વર્ગના સ્વરૂપમાં હોય તો આ આલેખ x અક્ષને સંમિત હોય એટલે કે આ બે પાખિયાઓ છે એ x અક્ષ તરફ હોય અને જો આગળ માઇનસ ની નિશાની હોય તો આ સાઈડ હોય એ જ રીતે અહીંયા y વર્ગ છે એની જગ્યાએ જો આમાં x વર્ગ છે x વર્ગ હોય તો આનો આલેખ ઉપર તરફ હોય x નો વર્ગ હોય તો ઉપર તરફ y નો વર્ગ હોય તો સાઈડમાં x વર્ગમાં માઇનસ હોય તો નીચે તરફ તો આ રીતે આપણે જો કોઈ વક્ર કયા પ્રકારનો છે ન જાણતા હોય તો આ રીતે બિંદુઓ મેળવી આની અંદર ગોઠવી અને એનો આલેખ દોરી શકીએ તો આના આલેખનું કામ પૂરું થઈ ગયું આ આપણે રફકામની અંદર કામ કરવાનું છે પછી છે x અક્ષ એટલે x અક્ષ તો અહીંયા છે જ અહીંયા છે 0 0 હવે આની અંદર આપણે બે રેખાઓ આપી છે x = 1 અને 4 અહીંયા બિંદુ 1 લઈએ 2 3 4 5 આ રીતે ચાલતા જઈએ
एक्स बराबर एक, एक्स बराबर एक ની રેખા ક્યાં હોય? એકડામાંથી પસાર થતી શિરોલંબ રેખા હોય, તો આ એક્સ બરાબર એક રેખા થઈ ગઈ. બીજી રેખા છે એક્સ બરાબર ચાર, એક્સ બરાબર ચાર વાળી રેખા ચોગડામાંથી પસાર થાય. જો અહીંયા આપણને વાય બરાબર એક આપ્યા હોત તો વાય બરાબર એક છે અહીં એકડામાંથી આમ પસાર થતી હોય. યાદ રાખશો આપણે એક્સ બરાબર એ પ્રકારની રેખા એક્સ અક્ષને લંબ હોય, વાય બરાબર બી પ્રકારની રેખા વાય અક્ષને લંબ હોય. તો આવી રેખાઓ આપણે સીધી દોરી શકીએ. હવે આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ. હવે શું પૂછ્યું છે? પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ. પ્રથમ ચરણમાં એટલે અહીંયાથી આટલો વિસ્તાર રહ્યો, આ વિસ્તારનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આટલા વિસ્તારનું ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મેળવી શકાય? તો આની અંદર ટોટલ કેટલી વસ્તુ છે? બે રેખાઓ, આ વક્ર, વક્ર કોનો છે? પરવલયનો, અને એક્સ અક્ષ. તો આની અંદર આ ખરેખર આપણે આગળ જેવું હતું એના જેવું જ છે. તો આ વક્ર, જો આ વક્ર લેશું અને લંબ આપણે એક્સ અક્ષ ઉપર દોરીએ તો વક્ર વડે આવૃત પ્રદેશ આટલો થયો. તો વક્રના સમીકરણમાં છેડાની બે કિંમતો લિમિટ સ્વરૂપે લેવાની. આગળ આપણે 0 થી શરૂ કરતા હતા વર્તુળ અને ઉપવલયની અંદર, અહીંયા આ બે રેખાની વચ્ચેનો ભાગ લેવાનો છે, એટલે લિમિટ આવશે 1 થી 4. કોના વડે આવૃત છે? તો કે આ વક્ર વડે. વક્ર કોણ છે? y વર્ગ બરાબર x. જો આપણે લિમિટ x અક્ષ વાળી લેવી હોય તો આમાંથી y ને કરતા બનાવવો પડે. તો આપણી પાસે છે y વર્ગ બરાબર x, તો y બરાબર શું આવશે? પ્લસ ઓર માઇનસ રૂટ x. પ્રથમ ચરણની વાત છે એટલે કિંમત આવશે પ્લસ. તો આપણે લખી શકીએ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર શું આવશે? સંકલનની અંદર લિમિટ આવશે 1 થી 4, અને y ને કરતા બનાવશું એટલે y માં શું આવ્યું? રૂટ x ઇન્ટુ dx. તો આ આપણા સંકલન માટેની બધી વિગત પૂરી થઈ ગઈ. બધું જ કામ આકૃતિના આધારે આપણે આની અંદર કરવું પડે. હવે આનું સંકલન આપણે જાણીએ છીએ, આ x ની 1/2 ઘાત હોય, ઘાતમાં 1 નો વધારો નવી ઘાત છેદમાં, એટલે x ની 3/2 ઘાત છેદમાં 3/2, લિમિટ આવશે 1 થી 4. પેલા ચોગડો મૂકશું તો અહીંયા શું થઈ જશે? પેલા તો આ 3/2 = 2 આવશે, એટલે 2/3 થઈ જાય. હવે 2 ની લિમિટ ખાલી અહીં જ મૂકવાની. 4/3 ઘાત માઇનસ 1/3 ઘાત 2/3 = 12. 4/3 એટલે પેલા 4 નું વર્ગમૂળ થાય 2, 2 નો ઘન 8, માઇનસ 1 કેટલા વધશે? 7. 7/2 = 3 = 1. આ આપણો જવાબ. ખરેખર આકૃતિનું કામ પૂરું થયા પછી આની અંદર કઈ વધારે છે જ નહીં, જો ખાલી કિંમત મૂકવામાં ધ્યાન રાખવું પડશે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એની અંદર વક્રાઓ છે. જો y વર્ગ બરાબર 9x, અહીંયા હતા y વર્ગ બરાબર 9, એનો મતલબ એમ કે આ વક્ર તો આપણો આ જ સ્વરૂપમાં આવશે. માનો કે આપણે આની અંદર જ એને ફેરવી દઈએ. પછી x અક્ષ જે છે આપણી પાસે, પછી x બરાબર 2, માની લ્યો કે અહીંયા આપણે અત્યારે નામ નથી આપતા, તો x બરાબર 2 બગડો અહીંયા હોત તો x બરાબર 2 આવે. બીજી રેખા કઈ છે? x બરાબર 4, ચોગડો અહીંયા હોત તો x બરાબર 4 આવે. તો આપણું આ લેખનું કામ પૂરું. પરફેક્ટ આંકડાઓ આની અંદર દર્શાવવાની જરૂર નથી, અંદાજિત આપણને ખ્યાલ આવવો જોઈએ કે આકૃતિ આવી છે, તો એવું જ કામ આપણે કરવાનું છે આની અંદર. તો હવે આનું ક્ષેત્રફળ મેળવવું હોય તો વક્ર શું છે? y વર્ગ બરાબર 9x, તો અહીંયા શું આવશે? y બરાબર પ્લસ ઓર માઇનસ 3√x, બાકી ક્યાંય કઈ ફેરફાર થશે નહીં. હવે આની અંદર લિમિટ આવશે 2 થી 4, કેમ કે અહીંયા રેખાઓ છે x બરાબર 2 થી x બરાબર 4 ની. હવે સંકલન કરવા માટે અહીંયા શું આવશે? 3, 3 અચળ છે, 12 આવી જશે, તો અહીં તગડો 12 જ રહેશે, બાકીના સાદુ રૂપમાં ફેરફાર કઈ થશે નહીં. હવે આ બગડો ઉપર જાય તગડો તગડો ઉડી જશે, એટલે અહીં 12 શું વધશે? ખાલી 2. અહીંયા આવશે બગડો, અહીં આવશે બગડો. જો સાદુ રૂપમાં બીજી ક્યાંય ફેર નહીં પડે, અહીંયા પડશે. હવે શું થશે? અહીંયા બગડો વધ્યો તો તગડો તગડો તૂટી ગયો તો હવે આનું
चार नो वर्गमूल बे, बे नो घन आठ माइनस आनु शू थशे बे नो वर्गमूल पेला बे एटले रूट बे, रूट बे नो घन एटले बे रूट बे, तो अहीं आवशे माइनस टू रूट टू। काउंस छूटो पाड़शु अथवा तो बगड़ो सामान्य काटो होय कोई पण चालशे, एटले अहीं शू थई जशे आठ बे सोळ माइनस चार रूट बे एकम स्क्वेर। रेडी? तो आ बे प्रश्नो सरखा जेवा ज हता, तो एना सादू रूप में काई फेर पड़शे नहीं। त्यार पछी जे त्रीजो प्रश्न आप्यो छे ए पण परवलयनो ज छे अने बे रेखाओ माटे ज वात करी छे, पण परवलय अहींया जेवो हतो ए रीतनो नथी। न्या परवलय केवो आप्यो छे x वर्ग बराबर 4y, तो आનો આલેખ દોરવો હોય તો કેવો મળશે? ઉપર તરફ આ રીતે આનો આલેખ મળશે આપણને। જો આકૃતિ હું અત્યારે માનો કે અહીં જે દોરું છું એ જ પ્રકારની તમે પરીક્ષામાં પણ દોરી શકો। અહીંયા આવશે 0 0 વક્ર છે y x વર્ગ બરાબર 4y, પછી બે અહીં આપણને રેખાઓ આપી છે y બરાબર 2, y બરાબર 2 વાળી રેખા બે માંથી નીકળતી હોય તો આ y બરાબર 2 થઈ ગયા, આ x અક્ષ છે આ y અક્ષ છે, અહીંયા ઉગમ બિંદુનો 0। બીજી રેખા છે y બરાબર 4, તો બગડાની ઉપર કે ચોગડો હોય ન્યા હશે રેખા y બરાબર 4 દ્વારા પ્રથમ ચરણમાં આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ। અને અહીંયા જો કઈ અક્ષ આપી છે y અક્ષ, x અક્ષને ક્યાંય ધ્યાનમાં લેવાની નથી, એનો મતલબ એમ કે આ વિસ્તારનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે। આ પ્રથમ ચરણ છે, y અક્ષ આવી ગઈ, વક્ર આવી ગયો, અહીંથી આ ભાગ વક્રનો છે અને આ બે રેખાઓ આવી ગઈ, તો અહીંયા છે ચોગડો। તો જો આપણે અહીંયા y અક્ષ ઉપર લંબ દોરવા પડશે કેમ કે x અક્ષ તો આની અંદર છે જ નહીં, તો હવે શું કરવાનું થશે? આપણે બધુંય આપણે y ના સ્વરૂપમાં ફેરવવું પડશે। તો આપણી પાસે અહીંયા સમીકરણ છે x વર્ગ બરાબર 4y, તો x બરાબર થશે પ્લસ ઓર માઇનસ 2 રૂટ y। તો હવે અહીંયા વક્ર કોણ થયો 2 રૂટ y, અને લિમિટ શું આવશે 2 થી 4, તો આપણે લખી શકીએ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર સંકલનની અંદર લિમિટ 2 થી 4 સંકલનમાં 2 રૂટ y ઇન્ટુ dy થશે કે નહીં? તો હવે આમાં શું કરવાનું છે? આપણે સંકલન કરીને લિમિટ મૂકવાની છે। સંકલનમાં બગડો 12, આનું થશે y ની 3 દુતિયાંશ ઘાત છેદમાં 3 દુતિયાંશ, તો તગડો છેદમાં બગડો ઉપર વયો જાય, લિમિટ આવશે 2 થી 4, આ બે 12 આવી જશે એટલે 4 ના છેદમાં 3, ચોગડો મૂકશો 4 ની 3 દુતિયાંશ ઘાત માઇનસ 2 ની 3 દુતિયાંશ ઘાત થશે। 4 ની 3 દુતિયાંશ ઘાત એટલે 8, 2 ની 3 દુતિયાંશ ઘાત એટલે 2 રૂટ 2, ચોગડો અંદર જાય અથવા તો આમાંથી બગડો સામાન્ય કાઢ્યો એટલે 8 2 16 છેદમાં 3, અહીંયા વચ્ચે 4 માઇનસ રૂટ 2 એકમ સ્ક્વેર। તો આવા પ્રશ્નોની અંદર આપણે આ રીતે આવા વિસ્તારોનું ક્ષેત્રફળ મેળવી શકીએ।